ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર દસ સરકારના અંગો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે સરકારના જે મુખ્ય અંગો છે તેના વિશે ચર્ચા કરવાના છે તો સૌ પ્રથમ આપણને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલી પ્રસ્તાવનાથી શરૂઆત કરી સરકારના ત્રણ અંગો છે સરકારના કેટલા અંગો છે ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સરકારના કયા કયા ત્રણ અંગો છે મુખ્ય ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર હવે આ ત્રણ અંગોની રચના કેવી રીતે થાય છે તેઓના કાર્ય શું છે અને આ કાર્ય કરવા માટે તેમની પાસે સત્તાઓ કઈ કઈ છે અને તેમના અરસપરસના સંબંધો કેવા છે તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું એનો મતલબ એમ છે કે આ પ્રકરણની અંદર આપણને સંપૂર્ણ ખ્યાલ આવશે કે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેય સરકારના જે અંગો છે તો એમની રચના કેવી રીતે થાય છે તેઓના કાર્ય શું છે અને આ કાર્ય કરવા માટે તેમની પાસે કઈ કઈ સત્તાઓ છે અને આ ત્રણેય અંગો સાથેના સંબંધો કેવા છે એ પણ આપણે ચર્ચા કરવાના છે આગળ વધ્યામાં રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે કે રાજ્યના જે પણ મૂળભૂત હેતુઓ હોય તેમાંનો એક હેતુ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી એટલે કે રાજ્યની અંદર જે પણ કાયદાઓ છે જે પણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ કાયદાઓનું પાલન દરેક રાજ્યના નાગરિક દ્વારા સારી રીતે થાય એ ધ્યાન રાખવાનું કાર્ય પણ રાજ્યના મૂળભૂત હેતુઓનું છે ત્યારબાદ જે લોકોની સુખાકારી કેવી રીતે વધે લોકોનું કલ્યાણ કેવી રીતે થાય તેમની સલામતી કેવી રીતે વધે એવી કઈ કાયદાઓ અથવા નિયમો અથવા નવી યોજનાઓથી લોકોની સલામતી વધે નાગરિકોની સલામતી વધે એ જોવાનું કાર્ય પણ રાજ્યના મૂળભૂત હેતુઓમાં સમાવેશ કરી શકીએ છીએ લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે બીજો એક હેતુ પણ એવો છે કે ભાઈ સર્વતોમુખી કલ્યાણ કે કોઈ પણ વ્યક્તિ છે અથવા કોઈ પણ નાગરિક છે તો એમનું કલ્યાણ સારી રીતે થાય એ પણ જોવાનું કાર્ય રાજ્યનું છે સાથે સાથે તેમને આપવામાં આવેલા જે સ્વતંત્ર અને મૂળભૂત હકો તેમને જે આપવામાં આવેલી સ્વતંત્રતાઓ છે અને જે પણ મૂળભૂત હકો છે કે જે ભારતના બંધારણમાં ભારત દેશના દરેક નાગરિકોને આપવામાં આવ્યા છે તેમનું જતન અને રક્ષણ કરવાનો હેતુ પણ રાજ્યનો છે રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે કોઈ પણ રાજ્ય હોય છે તેમનો ગતિશીલ વિકાસ કેવી રીતે થાય એ અર્થે સરકારના ત્રણ અંગોમાં ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એક્ય સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે અહીંયા ખૂબ જ સરસ મજાની વાત કરવામાં આવી છે કે ભાઈ જો કોઈ પણ રાજ્ય હોય તો એનો ગતિશીલ વિકાસ કરવો હોય તો એ જે સરકારના ત્રણ અંગો છે તો ત્રણેય અંગોમાં પરસ્પર સહકાર સંકલન અને એક્ય સ્થા કરવું જરૂરી છે જો એમ કરવામાં નહીં આવે તો આપણે ગતિશીલ વિકાસ સાધી શકીશું નહીં અને જો પરસ્પર એક્ય સહકાર અને સંકલન આપણે આ ત્રણેય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સ્થાપિત કરીએ તો સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે ધારાસભાનું કાર્ય છે ધારા એટલે કે કાયદાઓ ઘડવા જ્યારે કારોબારીનું કાર્ય છે કે જે પણ કાયદાઓનું નિર્માણ કરવામાં આવેલું છે જે પણ કાયદાઓ ઘડવામાં આવેલા છે એ કાયદાઓનું અમલ કરાવ અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર એનું મુખ્ય કાર્ય છે કે આ ઘડવામાં આવેલા કાયદાઓ અને અમલમાં મૂકેલા કાયદાઓનો જો કોઈ ભંગ કરનાર મળી આવે તો એમને સજા અથવા દંડ આપવાનું કાર્ય ન્યાયતંત્રનું છે તો આપણે ત્રણેયના કાર્યો સારી રીતે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ત્રણેયના કાર્યો એકબીજાથી કેવા છે અલગ અલગ છે એટલા જ માટે તો આપણને ઉપર એવું કીધું છે કે ભાઈ ત્રણેય અંગો વચ્ચે સહકાર સંકલન અને એક્ય હોવું ખૂબ જ જરૂરી છે કેમકે ત્રણેયના કાર્યો કેવા છે જુદા જુદા છે જો કાર્ય જુદા જુદા હશે તો ક્યારેક એવી પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે તેમની વચ્ચે એકતા સહકાર અને સંકલન ન પણ જોવા મળે અને જોવા નહીં મળે સંકલન સહકાર અને એકતા તો એમાં રાજ્ય પોતાનો ગતિશીલ વિકાસ સારી રીતે કરી શકતી નથી ત્યારબાદ આગળ વધીએ તો ભારતીય બંધારણમાં કે ભારતના બંધારણની અંદર ધારાસભાનો ઉલ્લેખ જે કરવામાં આવ્યો છે એ ઉલ્લેખ અનુસાર કક્ષાએ સંસદ કેન્દ્ર કક્ષાએ કોણ હોય છે સંસદ હોય છે હવે સંસદ વિશે તમે ધોરણ આઠની અંદર માહિતી પ્રાપ્ત કરી છે કે ભાઈ કેન્દ્ર કક્ષાએ સંસદમાં કોણ કોણ આવે છે બરાબર છે ત્યારબાદ આગળ વધીએ તો રાજ્યમાં વિધાન વિધાનગૃહો ધારાસભાનો અર્થ થાય છે ભારતના બંધારણને અનુલક્ષીને કે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાન ગૃહો જેને આપણે વિધાનસભાઓ વિધાન પરિષદ પણ આપણે બોલી શકીએ છીએ છે વિધાનગૃહોની અંદર વિધાનસભા અને વિધાન પરિષદનો આપણે ઉલ્લેખ કરવામાં આવે છે જ્યારે કેન્દ્ર કક્ષાએ સંસદમાં લોકસભા અને રાજ્યસભા એવા બે ગૃહોનો ઉલ્લેખ કરવામાં આવે છે ચાલો આ વાત હતી ધારાસભાની કે ધારાસભામાં શેનો શેનો સમાવેશ કરવામાં આવે છે કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તો કે ભાઈ કેન્દ્ર કક્ષાએ સંસદ હોય છે અને રાજ્ય કક્ષાએ આપણે જોવા જઈએ જે પણ જેટલા પણ અઠ્યાવીસે અઠ્યાવીસ ઘટક રાજ્યો છે તો અઠ્યાવીસ કટક રાજ્યો પાસે પોતાની રાજ્ય સરકાર છે અને આ સરકાર માટે વિધાનસભા અને વિધાન પરિષદની પણ રચના કરવામાં આવી છે જો કે વિધાન પરિષદ એ અમુક રાજ્યોની અંદર જ અસ્તિત્વમાં છે ત્યારબાદ આપણે જે પણ નવ જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી દિલ્હી અને પોંડુચેરી બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપણે વિધાનસભા જોઈ શકીએ હવે આપણે આગળ વધીએ તો કારોબારી કારોબારીનો ભારતના બંધારણની અંદર કેવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કે કેન્દ્ર કક્ષાએ કારોબારીની અંદર કોનો 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 સમાવેશ થાય છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને પ્રધાનમંડળ તેમનું તેમનું કાર્યાલય તથા વહીવટી આટલાનો સમાવેશ થાય છે કોણ કોણ હતું કેન્દ્ર કક્ષાએ કારોબારીમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને તેનું પ્રધાન મંડળ તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર જ્યારે રાજ્ય કક્ષાએ આપણે વાત કરી તો રાજ્ય કક્ષાએ કારોબારીમાં રાજ્ય કક્ષાએ કારોબારીની અંદર રાજ્યપાલ મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંડળ અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે તો અહીંયા આપણે બે વસ્તુ શીખ્યા છે કે ભાઈ ધારાસભાનો ઉલ્લેખ ભારતના બંદરની અંદર કેવી રીતે કરવામાં આવ્યો છે કેમ કે આપને બધાને ખબર છે કે ભાઈ ભારત દેશની અંદર બંધારણ સર્વોપરી છે બંધારણની અંદર જે પણ પ્રકારની સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રકારની સરકાર ભારત દેશની અંદર જોવા મળે છે તો તેની અંદર ધારાસભા એટલે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાન ગૃહો જ્યારે ભારતના બંધારણમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારોબારીનો તો તો કેન્દ્ર કક્ષાએ કોણ હોય છે કારોબારીમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ તેમનું કાર્યાલય અને વહીવટી તંત્ર જ્યારે રાજ્ય કક્ષાએ કારોબારીમાં રાજ્યપાલ મુખ્ય પ્રધાન તેનું પ્રધાનમંડળ તેમનું કાર્યાલય અને વહીવટી તંત્ર હવે આપણે ધારા સભા અને કારોબારી આ બંનેના જે પણ ભાગો હતા તેની આપણે ચર્ચા કરી એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરી હવેની જે ચર્ચા છે આપણી તે આપણે હવે કરીશું ન્યાયતંત્ર કે ભાઈ ન્યાયતંત્ર પાસે કોણ કોણ હોય છે તે જોઈએ તો ભાઈ સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર હોય છે ટોચ પર એટલે કે ભારત દેશની અંદર ઊંચામાં ઊંચી સૌથી ઊંચી અદાલત હોય બરાબર છે તેનાથી ઉપરની બીજી કોઈ અદાલત આપણને જોવા મળતી નથી તો એવી અદાલત છે સર્વોચ્ચ અદાલત ત્યારબાદ એની નીચેના જે ક્રમ છે તે જોઈ કે જુદા જુદા રાજ્યોમાં વડી અદાલતો આપણને જોવા મળે છે જેને આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ સર્વોચ્ચ અદાલતને આપણે અંગ્રેજીમાં સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ જ્યારે વડી અદાલતને આપણે અંગ્રેજીમાં હાઈકોર્ટ તરીકે ઓળખીએ છીએ આ હાઈકોર્ટ જુદા જુદા રાજ્યોમાં અસ્તિત્વમાં છે હવે ભારત દેશની આપણે વ્યવસ્થાની વાત કરીએ તો અમુક અમુક રાજ્યોમાં અથવા તો અમુક અમુક રાજ્યોની ભેગી વડી અદાલત કોઈ એક રાજ્યની અંદર ઉપસ્થિતમાં હોય છે એવી વ્યવસ્થા પણ ભારત દેશની અંદર છે તો રાજ્યની વડી અદાલતો તથા તેમના હાથ નીચેની એટલે એની નીચેની જે તાબાની અદાલતો છે જેવી કે જિલ્લા ન્યાયાલયો વિશેષ ખાસ અદાલતો એ વગેરેનો આ આપણા ભારત દેશના ન્યાયતંત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે આમ આપણે ત્રણેયના કાર્યો પણ જોયા અને ત્રણેયની અંદર જે પણ બાબતોનો સમાવેશ થાય છે એની પણ માહિતી મેળવી તો ત્રણેય ઉપરથી આપણે એટલો સારાંશ કાઢી શકીએ કે ભાઈ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ સ્વતંત્ર અને સુગ્રથિત છે ન્યાયતંત્ર કેવું છે ધારાસભા અને કારોબારી આ બંને અંગથી તદ્દન અલગ સ્વતંત્ર અને સુગ્રથિત છે હવે ન્યાયતંત્રને અલગ શા માટે કરવામાં આવેલું છે તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ધારાસભા અને કારોબારીના કાર્યો પણ એકબીજાથી કેવા છે અલગ અલગ છે ન્યાયતંત્રનું કામ છે ન્યાય આપવાનું હવે જો આ ન્યાય આપવાની પ્રક્રિયામાં કોઈ વધારે શક્તિશાળી વ્યક્તિ પોતે પોતાની શક્તિનો ઉપયોગ કરી ન્યાયમાં ફેરફાર કરાવી શકે એટલા માટે ન્યાયતંત્રને બંધારણની અંદર કારોબારીથી અલગ સ્વતંત્ર સ્વરૂપ આપવામાં આવેલું છે હવે આપણે આગળ વાત કરીએ ભારત જુદા જુદા કટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે સૌથી મહત્વનો મુદ્દો અહીંયા આપણને આપવામાં આવેલો છે બરાબર છે જેનો ઉલ્લેખ ભારતના બંધારણની અનુચ્છેદ નંબર એક માં કરવામાં આવ્યો છે કે જેમાં ભારત અને તેમના ક્ષેત્રની વાત કરવામાં આવી હતી ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે બરાબર છે અહીંયા સંઘ રાજ્ય ખૂબ જ મહત્વનું સાબિત થાય છે આપણે ભારતને એક સંઘ રાજ્ય તરીકે ઓળખીએ છીએ તો એક શેનું બનેલું છે જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું છે અત્યારે હાલમાં આ સંઘ રાજ્યની અંદર જુદા જુદા અઠ્યાવીસ જેટલા ઘટક રાજ્યો જોડાયેલા છે હવે ખાસ વાત એવી છે આ ઘટક રાજ્યો વચ્ચે કે આ કોઈ એક સંઘ રાજ્ય સાથે જોડાયેલા છે પરંતુ આ જે ઘટક રાજ્યો છે એ સ્વતંત્ર અને સાર્વભૌમ નથી એનો મતલબ કે આ ઘટક રાજ્યો એ આ સંઘ રાજ્યથી અલગ થઈ શકે નહીં એવો ઉલ્લેખ ભારતના બંધારણની અંદર કરવામાં આવ્યો છે અને સાથે સાથે એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આ ઘટક રાજ્ય પોતાના વિસ્તારમાં વધારો કરી શકે કે ભાઈ પોતાનો વિસ્તાર વધારી શકે પોતાનો વિસ્તાર ઘટાડી શકે બરાબર છે એ ઘટાડેલો વિસ્તાર બીજા રાજ્યમાં આપી પણ શકે પરંતુ એ પોતે જે ભારત એક સંઘ રાજ્ય છે એમાંથી જુદું પડી શકતું નથી એટલે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે સરકાર છે એ ગુજરાતની સરકાર પાસે એવો કોઈ અધિકાર નથી કે તે પોતે ભારતમાંથી અલગ થઈ શકે બરાબર છે એ ઘટક રાજ્યો એ સંઘ રાજ્યો સાથે જોડાયેલા છે સાથે સાથે આપણે ચર્ચા કરીએ કે ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે એનો મતલબ કે જે સત્તા વિશ્લેષતા સિદ્ધાંત અનુસાર

ન્યાયતંત્રની આપણે વાત કરીએ તે પોતે કેવું સ્થાન ધરાવે છે અલગ સ્વતંત્ર અને નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન ધરાવે છે ન્યાયતંત્રને નિષ્પક્ષ રહેવું પડે છે કેમ કે ન્યાય આપની જ્યારે વાત થાય તો તટસ્થતાની નીતિ એ ન્યાયતંત્રએ અપનાવવાની હોય છે એટલે પોતે અલગ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે જ્યારે આપણે જોવા જઈએ તો ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ સંબંધો પણ છે અને એકબીજા ઉપર આધાર પણ રાખી શકે છે આગળની આપણે થિયરી સમજીએ તો આપણને આપેલું છે કે ભાઈ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત કોને કહેવાય કે કેવી રીતે ભારત દેશની અંદર સત્તાનું વિશ્લેષણ સત્તાનું વિકેન્દ્રીકરણ કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા નથી સત્તાને જુદા જુદા સ્વરૂપે આપવામાં આવેલી છે એનું સિદ્ધાંત આપણે કે રાજ્યવતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે આપને બધાને ખબર છે કે સરકારના જે ત્રણેય અંગો છે ત્રણેયના કાર્યો જુદા જુદા હોય છે એકબીજાથી કાર્યો કેવા છે ભિન્ન છે તેમ છતાં એકબીજા સાથે સંબંધ પણ છે અને એકબીજા ઉપર આધાર પણ રાખે છે પરંતુ અહીંયા વાત થાય છે કે ભાઈ જે ભિન્ન કાર્યો છે એના માટે વિશેષ પ્રકારની નિપુણતા વિશેષ પ્રકારની લાયકાત વ્યક્તિની અંદર હોવી જરૂરી છે એટલે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્ય થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ ને સરસ મજાની વાત કરવામાં આવી છે કે ભાઈ ત્રણેય અંગની અંદર જે પણ વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા હોય છે બરાબર છે તો એ જે વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા હોય તો એમની પાસે પોતાના કાર્યને અનુલક્ષીને યોગ્ય નિપુણતાની પણ આપણને જરૂર પડે છે જો એ વ્યક્તિ યોગ્ય લાયકાત અને નિપુણતા ધરાવતું હોય તો એ કાર્ય સારી રીતે કરી શકે હવે સત્તા વિશ્લેષનું મુખ્ય કારણ કયું છે એનો ફાયદો કયો છે એ આપણે જોઈએ તો સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે સત્તાનું વિકેન્દ્રીકરણ સત્તાને આપણે જુદી જુદી રીતે વહેંચી નાખીએ તો એ વેચાણથી સત્તાનો જે બેફામ ઉપયોગ થઈ રહ્યો હોય તો એ ઉપયોગ થવાની શક્યતા કેવી હોય છે ઘટે છે કે કોઈ એક વ્યક્તિના હાથમાં બધી સત્તા આપણે આપવાની નથી કેમ કે એ વ્યક્તિના હાથમાં જો બધી સત્તા હશે તો એ વ્યક્તિ કોઈ દિવસ આપણા ભારત દેશ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે એટલા માટે ભારતના બંધારણની અંદર પણ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રણેય અંગોના કાર્ય થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે એટલે કે ત્રણેય અંગો પોતપોતાના જે પણ કાર્ય આપવામાં આવેલા છે એ કાર્ય સારી રીતે કરે અને અસરકારક શાસન ચલાવી શકે એ માટે સત્તાનો વિશ્લેષ સત્તાનું વિકેન્દ્રીકરણ સત્તાને જુદી પાડવી જરૂરી છે દાખલા તરીકે જોઈએ ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે ધારાસભાને સેની સત્તા આપવામાં આવેલી છે કાયદો ઘડવાની હવે આ સત્તાનો ઉપયોગ દુરુપયોગ દુરુપયોગ એટલે કે જ્યારે પણ કોઈ કાયદો કે જે કોઈ પણ નાગરિક અથવા લોકોના સમુદાય માટે કેવો છે હિતાવહ નથી તો એવો કાયદો જો ધારાસભા ઘડે એટલે એ પોતાની સત્તાનો કેવો ઉપયોગ કરી રહી હોય દુરુપયોગ કરી રહ્યો હોય તો તેની ઉપર કારોબારી અને ન્યાયતંત્રને એવી સત્તા આપવામાં આવી હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખી શકે અહીંયા ખૂબ જ સરસ મજાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ ધારાસભા પોતે પોતાની સત્તાનો દુરુપયોગ કરે પોતે લોકોને ફાયદો ન થાય લોકોનું હિત ન થાય એવા કાયદાઓનું જો ઘડતર કરી નાખે અને આ કાર્ય હવે વધારે ન થાય એ માટે કારોબારી જે સરકારનું અંગ છે અને ન્યાયતંત્ર જે પણ એક સરકારનું અંગ છે તો એને પણ એક સત્તા આપવામાં આવેલી છે કે આ ધારાસભા ઉપર થોડુંક નિયંત્રણ અંકુશ રાખે અને તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે આ રીતે સત્તાઓનો વિશ્લેષ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને આપણે સત્તાનો દુરુપયોગ કરતા બચીશું ચાલો હવે આગળ વધીએ સૌપ્રથમ પેલું આવે છે ધારાસભા ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે આ વાક્ય ખૂબ જ મહત્ત્વનું છે આની ઉપરથી આપણને ભારત દેશની સરકારનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે ભારત એક લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે જ સાથે સાથે તેની સરકારની જે વ્યવસ્થા છે એ કેવી છે સંસદીય સરકાર ધરાવશે કેન્દ્ર કક્ષાએ સંસદ હોય છે અને જુદા જુદા જે જેટલા ઘટક રાજ્યો છે એ ઘટક રાજ્યમાં પણ આવેલા છે લોકશાહી લોકશાહી અર્થનો શબ્દનો અર્થ દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન પરંતુ અહીંયા તમને પ્રત્યક્ષ લોકશાહી જોવા મળશે નહીં એટલે કે કોઈ એક વ્યક્તિ કે તમારામાંથી અથવા મારામાંથી કોઈ એક વ્યક્તિ શાસન કરવા માટે નથી આપણે મતાધિકાર જે એક હક મળેલો છે એ હકનો ઉપયોગ કરીને આપણે એવા યોગ્ય વ્યક્તિને મત આપીને આપણે તેને શાસન કરવા માટે મોકલીએ છીએ લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે અહીંયા પણ સરસ વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકોનું પ્રતિનિધિત્વ બરાબર છે લોકોનું પ્રતિનિધિત્વ એટલે કે લોકો જે વ્યક્તિને પસંદ કરે છે કે ભાઈ અમારા વતી તમે આગળ વધીને શાસન કરવા માટે જઈ શકો તો એવા વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કેન્દ્ર કક્ષાએ અથવા સંઘ કક્ષાએ સંસદમાં જોવા મળે કેન્દ્ર અથવા સંઘ આ બંને તમે એક સરખા શબ્દ તરીકે વાપરી શકો સંઘનો અર્થ આપણે કેન્દ્ર તરીકે લેવાનો છે કેન્દ્રનો અર્થ આપણે સંઘ શબ્દ તરીકે પણ લઈ શકીએ છીએ એટલે કે સંઘ અથવા કેન્દ્ર કક્ષાએ સંસદમાં જોવા મળે જ્યારે રાજ્ય કક્ષાએ વિધાનસભાની અંદર જોવા મળે છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર આપણે જ્યારે વાત કરીશું કે આપણા ગુજરાતના જે લોકો છે બરાબર છે એનું પ્રતિનિધિત્વ કેન્દ્ર કક્ષાએ સંસદમાં જોવા મળશે અને રાજ્ય કક્ષાએ આપણી વિધાનસભાની અંદર પણ જોવા મળશે દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા છે એટલા માટે દેશની ભારત દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા છે ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થયો છે ખૂબ જ મહત્વનું વાક્ય અહિયાં લખવામાં આવેલું છે કે ભારતની જે સંસદ છે સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય એ ભારત તો એ ભારતની સંસદની અંદર એ સંસદમાં રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થયો છે ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને કે ભારતીય સંસદમાં કોનો કોનો સમાવેશ થયો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ સોરી બાય મિસ્ટેક રાજ્યપાલ બોલાઈ ગયું છે રાજ્યસભા આવશે અને લોકસભાનો સમાવેશ થયો છે ચાલો હવે આપણે ધારા સભાના પ્રકાર જોઈએ તો ધારાસભા બે પ્રકારની છે એનો પહેલો પ્રકાર છે એક ગૃહી ધારાસભા કે જેની અંદર એક ગૃહ હોય છે જ્યાં ધારાસભા એક એક જ ગૃહની બનેલી હોય તેને એક ગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને એક ગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે હવે એનો બીજો પ્રકાર લઈએ ત્રિગૃહિ ધારાસભા જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેમને ત્રિગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે હવે આ ગૃહ તો આપણે જોઈએ કે ભાઈ સંસદમાં બે ગૃહ જોવા મળે છે કેન્દ્ર કક્ષાએ એક રાજ્યસભા અને બીજું ગૃહ છે લોકસભા ચાલો કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે ખૂબ જ મહત્વનું વાક્ય છે સંસદનું ઉપલું ગૃહ કોણ છે રાજ્યસભા કઈ કક્ષાએ કીધું છે કેન્દ્ર કક્ષાએ કેન્દ્ર કક્ષાએ સંસદનું ઉપલું ગૃહ કયું છે રાજ્યસભા છે જ્યારે ધારાસભાનું નીચલું ગૃહ કયું છે લોકસભા છે આ વાત હતી કેન્દ્રની કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે જ્યારે નીચલું ગૃહ લોકસભા છે હવે આપણે જુદા જુદા ઘટક રાજ્યો જે છે એની વાત કરીએ તો રાજ્ય કક્ષાએ ધારાસભા વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો ધરાવે છે પરંતુ અહીંયા થોડોક એક અપવાદ છે એવું લખવામાં આવેલું છે કે ભાઈ મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા હોય છે કે અઠ્યાવીસ રાજ્યો છે એમાંથી મોટાભાગના જે રાજ્યો છે એમાં એક જ ગૃહ જોવા મળે છે અને એ છે વિધાનસભા જ્યારે બિહાર છે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર જેવા એવા કેટલાક રાજ્યો છે જ્યાં વિધાન પરિષદ પણ જોવા મળે છે વિધાન પરિષદ પણ કીધું છે એનો મતલબ કે ત્યાં વિધાનસભા તો છે જ સાથે સાથે વિધાન પરિષદ નામનું બીજું ગૃહ પણ ધારાસભાની અંદર સમાવેશ પામે છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એક જ ગૃહ છે ધારાસભામાં એક જ ગૃહનો સમાવેશ થાય છે એ છે વિધાનસભા જેને આપણે વિઠ્ઠલભાઈ પટેલ ભવન તરીકે ઓળખીએ છીએ વિધાનસભા ભવનનું નામ શું છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન અને બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યમાં વિધાન પરિષદ પણ હોય છે એનો મતલબ કે ત્યાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ દ્વિગૃહ ધારાસભા અસ્તિત્વમાં હશે તો આ રીતે આપણે સરકારના અંગોની પ્રાથમિક માહિતી મેળવી હતી તેમની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એની માહિતી આપણે પ્રાપ્ત કરી હવે પછીનો જે પણ આપણો અભ્યાસ હશે તે આ સભાની રચના કેવી રીતે થાય છે અને તેની અંદર જે લોકપ્રતિનિધિઓ હોય છે તેમની પસંદગી કેવી રીતે થાય છે તેમની લાયકાતો કેવી છે એનો આપણે અભ્યાસ કરીશું